નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ દસના જે વિદ્યાર્થીઓ છે તેમાં મિત્રો બોર્ડની પરીક્ષામાં લેવામાં આવશે કે શું છે તેના વિશે આજના સંપૂર્ણ આપણને ન્યૂઝ મળી રહ્યા છે આજના તો ન્યૂઝ શું છે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તો મિત્રો વિડીયોને એન્ડ સુધી કન્ટિન્યુ જોતા રહેજો તમને જે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી દો જેને કારણે જ્યારે પણ ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો વાત કરીશું તો તમે જોઈ શકો છો મિત્રો આજે જે ન્યૂઝ સમાચારનો જે રિપોર્ટ છે એ આજ એટલે કે તેર તારીખનો છે આજનો બરાબર એમાં લખ્યું છે કે ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખીને પરીક્ષા લેવાની મિત્રો તરફેણ એટલે કે પત્ર લખીને પરીક્ષા લેવાની માગણી કરવામાં આવેલી એવું તમે જોઈ શકો છો આની અંદર તો જે પણ ધોરણ દસના વિદ્યાર્થીઓ છે બરાબર હજી રાહ જોઈ રહ્યા છે કે ભાઈ માસ પ્રમોશન મળશે કે પરીક્ષા કેન્સલ થશે તો તમે જોઈ શકો છો આમાં કે ભાઈ એક્ઝામ તમારી બરાબર લેવાઈ શકે તેવી પૂરે પૂરેપૂરી શક્યતાઓ છે જે પણ ગાઈડલાઇન્સ અનુસાર પરીક્ષા લેવામાં આવશે ધોરણ દસમાં માસ પ્રમોશન અપાય તો તમામને ધોરણ અગિયારમાં સમાવી નહીં શકાય એવું શાળા સંચાલકોનું કહેવું છે આ ઉપરાંત જોઈએ આગળ શું કહે છે તો કે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષાને લઈને નિર્ણય કરનાર છે ત્યારે રાજ્યના ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા પ્રતિનિધિઓ સાથે પરીક્ષાને ચર્ચા કરી હતી જેમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષા લેવામાં આવી જોઈએ તેવો સુર વ્યક્ત થયો હતો આ માટે ખાનગી શાળા સંચાલક મંડળે વિવિધ કારણો પણ આપ્યા હતા જેમાં જો ધોરણ દસમાં માસ પ્રમોશન આપવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં સમાવી શકાય તેટલા વર્ગો નથી હાલમાં દર વર્ષે પાંચથી સાડા પાંચ લાખ જેટલા ધોરણ દસના વિદ્યાર્થીઓ પાંચથી ધોરણ અગિયારમાં જાય છે પરંતુ જો એક સાથે તેર લાખ વિદ્યાર્થીને પ્રવેશ વાળવવાનો થાય તો સ્કૂલોને મુશ્કેલી પડી શકે છે બરાબર તો તાજેતરમાં કોરોના મહામારીમાં બોર્ડની ધોરણ દસની પરીક્ષા લેવી કે કેમ ગુજરાત રાજ્યમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની કોર મિટિંગ કમિટી કારોબારી તેમજ જિલ્લા પ્રતિનિધિઓ સાથે ચર્ચા થઈ હતી જેમાં દસમાની પરીક્ષા લેવામાં આવી જ જોઈએ તેવું તરત નીકળ્યું હતું એટલે અમુક નજીક વેમ હોય કે પરીક્ષા કેન્સલ થશે માસ પ્રમોશન મળશે તો ભાઈ બધું અંકેલીને તમે તમારી તૈયારીમાં લાગી જજો બરાબર પરીક્ષા લેવામાં આવશે તો કે પત્ર લખી મિત્રો શિક્ષણ મંત્રીને પત્ર લખીને ધોરણ દસની બોર્ડની પરીક્ષા લેવાવી જોઈએ તેવી માગણી કરાઈ છે અને તેની સાથે તર્કબંધ કારણો પણ રજૂ કર્યા છે ધોરણ દસમાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તો ધોરણ અગિયારમાં તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગની વ્યવસ્થા થઈ શકે તેમ નથી ગત વર્ષની વાત કરીએ તો પાંચ લાખ જેટલા વિદ્યાર્થી પાસ થયા હતા જોકે આ વખતે તમામને માસ પ્રમોશન આપવામાં આવે તો અંદાજે તેર લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ અગિયારમાં પ્રવેશ માટે લાયક બને જેથી સ્કૂલોમાં ધોરણ અગિયારના વર્ગોની સંખ્યા બમણી કરવી પડે તેમ હોય ધોરણ દસમાં ખાનગી શાળા સંચાલક મંડળે પરીક્ષા લેવાની ભલામણ કરી છે ઉપરોક્ત ધોરણ દસમાં તમામને માસ પ્રમોશન આપવામાં આવે તો રિપીટર વિદ્યાર્થીને પણ માસ પ્રમોશન મળે જેના પગલે ત્યારબાદ આ વિદ્યાર્થીને ધોરણ બારમાં આવે ત્યારે ધોરણ બારનું રિઝલ્ટ ખૂબ જ નબળું ભાવશે ડિપ્લોમા જેવા કોર્સમાં પણ મૂલ્ય ન જળવાય અને અવ્યવસ્થા સર્જાય તેવી દહેશત વ્યક્ત કરાય બોર્ડની પરીક્ષા માટે વિવિધ વિકલ્પ વિચારી શકાય તેમ પણ સંચાલક મંડળે જણાવ્યું હતું બરાબર એનો ફાઇનલ નિર્ણય શું હોય છે પંદર તારીખે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ દસમાં ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓને શાળાકીય ટેસ્ટ કે એક્ઝામના આધારે એમસીક્યુ ટેસ્ટ લઈ શકાય બોર્ડની દેખરેખ નીચે દરેક સ્કૂલમાં જે ડબલ ઇટની એક્ઝામ જે લઈ શકાય છે ઓનલાઈન માધ્યમથી બોર્ડના નિરીક્ષક નીચે અમુક પ્રકારની એક્ઝામ લઈ શકાય બરાબર તો મિત્રો આ રીતનો જે શાળા સંચાલકો સંચાલકોના જે પણ પ્રતિનિધિઓ છે એનો મંડળ છે એના દ્વારા સભ્યો છે એના દ્વારા કંઈક આ સુર મિત્રો રાજ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીને રજૂ કરવામાં આવ્યું હતું બરાબર તો મિત્રો ફાઇનલ નિર્ણય શું આવશે તે આપણે પંદર તારીખે જોવાના છીએ ત્યાં સુધી આપણે તમારે થોડોક બે દિવસ વેટ કરવો પડશે જો તમને ન્યૂઝ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો વિડીયોને શેર કરો તમારા મિત્રો સુધી કે ધોરણ દસની અને બારની તૈયારી કરી રહ્યા હોય અને આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો મેળવવા માટે આજે તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઉપર ક્લિક કરી દો મળીશું નવા વિડીયોમાં નવા ન્યૂઝમાં ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ